एक तरफ गुजरात सरकार मांसाहार पर प्रतिबंध लगावानो मूड बनावी रही है, जाहिर में लारी पर वेचाती मांसाहार और ईंडा की लारी बंद करा रही है। तो बनासकांठा जिला में शंकास्पद गौमांस जत्थो मळी आवता जीवदया प्रेमियों में रोष भभूकी उठ्यो छे। पोलीसे आ घटना में मांसना नमूना लई एफएसएल माटे मोकली आगळनी कार्यवाही हाथ धरी छे। थराद तालुकाना दांतिया गाममां एक घरमां गायनुं मांस होवानुं बातमी मळता गौभक्तो નગાભાઈ વાલ્મીકીના ઘરે પહોંચ્યા હતા, જ્યાં ઘરમાં જ ગૌમાં સુકાતું હોવાનું નજરે પડતા ગૌભક્તોએ આ અંગે તાત્કાલિક થરાદ પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવે તે પહેલા જ મકાન માલિક ફરાર થઈ ગયો હતો। બાદમાં પોલીસ શંકાસ્પદ ગૌમાંસ કબજે લઈ માંસના નમૂના લીધા હતા અને નમૂનાને એફએસએલ માટે મોકલવામાં આવ્યા હતા। પોલીસે આ ઘટનામાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર પ્રકરણ ગૌભક્તો દ્વારા બહાર લાવવામાં આવ્યું છે। ગૌભક્તોને આ અંગે માહિતી મળતા ગૌભક્તો દાંતિયા ગામ પહોંચ્યા હતા, ત્યારે શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઘરમાં જ સુકાતો હોવાનું નજરે પડ્યું હતું। કે પીડુડાથી અમને બાતમી મળતા જીવદયા પ્રેમી મારા સાથી મિત્ર મંડળ લઈ અને હું તોતિયા ગામના સીમની મોલિકુલા જતા નગાભાઈ ભંગીની ઘરે તપાસ કરતા ગાય ત્યાં ઊંચી વળગાડેલી સુકા મટન કરેલો હતો, તો એની તપાસ પોલીસને કાયદેસર કાર્યવાહી કરી અને એની તપાસ ધરી અને એનો નિકાલ કરો અને પોલીસને તપાસ ધરી અને એનો કાયદેસરની કાર્યવાહી કરવી। જોશી ગણપતભાઈ અર્ગુનભાઈ શિરોડી અમારું નામ છે, બનાસકાંઠા જિલ્લા ગૌરક્ષા દળ થરાદ સ્થાનિક સામ્રાજ્ય હોટલ હું ચલાવું છું અને જીવદયાનો કામ અવારનવાર છેલ્લા 15 વર્ષથી કરું છું।